Hi friends, good morning. How are you? Fine. Okay. चलो तो आपणे रिविजन करीए छीए, बराबर? रिविजन ની અંદર આપણે ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 પેપર સ્ટાઇલમાં સમજ્યા, બરાબર? હવે ક્વેશ્ચન 3 તમારો છે પેપર સ્ટાઇલ ની અંદર કે આપેલા શબ્દોના રાઇમિંગ વર્ડ્સ ફરતે રાઉન્ડ કરો, બરાબર? તમે જે પેપર સ્ટાઇલ લખી છે એની અંદર આ ક્વેશ્ચન 3 છે કે આપેલા શબ્દોના રાઇમિંગ વર્ડ્સ ફરતે રાઉન્ડ કરો, તો એ કઈ રીતના હશે, કેમ લખવાનું એની સમજણ અહીંયા હું તમને આપું છું. હવે એમાં કોઈ પણ આ ટાઈપના ક્વેશ્ચન હશે, બરાબર? તો તમારે શું કરવાનું, તો સમજો પ્રશ્ન કે આ રીતના રાઇમિંગ વર્ડ્સ, બરાબર? રાઇમિંગ વર્ડ્સ એટલે એક સરખા શબ્દ ઉચ્ચારણ એક સરખું થતું હોય. ઓકે, તો દાખલા તરીકે અહીંયા ઓલ છે, બરાબર? તો અહીંયા જુઓ પાછળ લ ડબલ એલ આવે છે ને, તો જ્યાં ડબલ એલ વાળા હોય આવી રીતના અહીંયા આગળ આપણે રાઉન્ડ કરી દેવાનું. કેમ? કારણ કે આપણને ફરતે રાઇમિંગ વર્ડ્સ ફરતે રાઉન્ડ કરવાનું કીધું છે. એવી રીતના અહીંયા ફોક, તો જ્યાં ઓજી ઓજી આવતું હોય એની ફરતે રાઉન્ડ કરી દેવાનું, બરાબર? ફોગ. ઓકે, ઓજી પાછળના બે અક્ષર સેમ આવવા જોઈએ. ઓકે, હવે અહીંયા ડીસ છે તો કે ફીસ, વીસ રાઉન્ડ કરી દો. પછી અહીંયા બુક છે તો કે હુક, કુક, લૂક, જેટલા રાઇમિંગ વર્ડ્સ હોય, બરાબર, સમાન ઉચ્ચારણવાળા શબ્દ હોય, એક હોય, બે હોય, ત્રણ હોય, જેટલા અંદર આવતા હોય એની ફરતે તમારે રાઉન્ડ કરી દેવાનું છે. હવે અહીંયા ટમી છે તો અહીંયા જુઓ ડબલ એમ વાય, તો અહીંયા છે, અહીંયા છે, અહીંયા ધ્યાન રાખવાનું આ ડબલ એન છે એટલે એ આવશે નહીં. તો કે ટમી, યમી અને મમી. હવે આ ટોય છે, ઓ વાય, તો કે બોય, કોય અને જોય, આમાં ત્રણે ત્રણ આવે છે. ઓકે, તો ત્રણે ત્રણ ઉપર રાઉન્ડ કરી દેવાનું. પછી અહીંયા હોપ છે તો કે શોપ, ઓપી ઓપી છે, પાછળના બે સેમ, ટોપ, સ્કીપ નો આવે અને મો, બરાબર? જે સમાન થતા હોય, સમાન ઉચ્ચારણ વાળા, જેને રાઇમિંગ વર્ડ્સ કહીએ એની ફરતે રાઉન્ડ કરી દેવા. સમજાઈ ગયું બધાને? તો આ છે આપણો ક્વેશ્ચન 3 જે આવી રીતના હશે, બરાબર? કોઈ પણ હોઈ શકે, કોઈ પણ સ્પેલિંગ હોઈ શકે, કોઈ પણ વર્ડ્સ હોઈ શકે, બરાબર? પણ આ તો તમને સમજવા માટે છે કે આ રીતના તમને પૂછ્યું તો કે રાઇમિંગ વર્ડ્સ એટલે શું, તો કે સમાન ઉચ્ચારણ વાળા શબ્દ, તો એ આ રીતના થાય એની ફરતે શું કરવાનું, રાઉન્ડ કરી દેવા. ઓકે, હવે ક્વેશ્ચન 3 પછી આપણે જોઈએ કે ક્વેશ્ચન 4 શું છે, તો ચાલો જોઈએ. હવે ક્વેશ્ચન 4 ની અંદર છે તમારે કે પ્રશ્ન વાંચી કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો, બરાબર? એટલે અહીંયા તમને પ્રશ્ન આપ્યો હશે કે દાખલા તરીકે વોટ ઇઝ સ્ક્વિરલ ડુઈંગ, કોઈ પણ પ્રશ્ન આપ્યો હોય તમને, બરાબર? આ ફોર એક્ઝામ્પલ, વોટ ઇઝ સ્ક્વિરલ ડુઈંગ, તો અહીંયા છે બે ઓપ્શન આપ્યા છે, સ્લીપિંગ અને રનિંગ. ઓકે, તો અહીંયા જે લીટી આપી હોય એમાં તમારે બે ઓપ્શનમાંથી જે સાચો ઓપ્શન હોય એ લખી દેવાનો. તો કે વોટ ઇઝ સ્ક્વિરલ ડુઈંગ, ખિસકોલી શું કરી રહી છે, તો કે ખિસકોલી શું કરી રહી હતી, તો કે સ્લીપિંગ, સૂઈ રહી હતી, બરાબર? ઓકે, ચાલો, તો જવાબમાં તમારે ખાલી સ્લીપિંગ લખી દેવાનું. બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ જુમ્બો ડુઈંગ, અહીંયા બે ઓપ્શન આપ્યા હશે તમને,
तो के रनिंग इन द स्काय अने फ्लाइंग इन द स्काय बराबर। तो आमांथी कयो व्हाट इज जुम्बो डूइंग, जुम्बो शू करी रह्यो छे, तो के शू करतो तो ई फ्लाइंग इन द स्काय। तो आ ऑप्शन साचो छे। तो अहींया जे खाली जग्या आपी होय नीचे एमां साचो ऑप्शन लखी देवानो फ्लाइंग इन द स्काय। तमारे खाली आटलू करवानो छे। ओके चालो एना पछी त्रीजो क्वेश्चन छे के व्हाट इज जुम्बो नाउ डूइंग। नाउ एटले अत्यारे, अत्यारे जुम्बो शू करी रह्यो छे, तो सीटिंग ऑन अ क्लाउड, बे ऑप्शन छे तमारी पासे, अने बीजू छे रनिंग ऑन अ क्लाउड। बराबर, तो साचो ऑप्शन शू छे, तो के सीटिंग ऑन अ क्लाउड, वादळ पर बैठो छे। बराबर, आ रीतना આપ્યું હશે તમને। ઓકે, હવે એવી રીતના ચોથું શું છે, વોટ ઇઝ જુમ્બો ડુઈંગ, જુમ્બો શું કરી રહ્યો છે, તો કે આ બેમાંથી શું કરે છે, કાઉન્ટિંગ સ્ટાર્સ કે કેચિંગ સ્ટાર્સ, ગણે છે કે પકડે છે સ્ટાર્સને, તો કે કેચિંગ, પકડે છે। તો અહીંયા શું લખી દેવાનું, કેચિંગ સ્ટાર્સ। બરાબર, એના પછી આ રીતના પણ પ્રશ્ન હોઈ શકે કે વોટ ઇઝ સ્ક્વિરલ ડુઈંગ, એક સરખા જ પ્રશ્નો છે ને બધા, પણ જુઓ ઓપ્શન જુદા જુદા છે। તો શું છે, પુટિંગ સ્ટાર્સ ઇન પોકેટ, કે કેચિંગ સ્ટાર્સ, શું કરે છે, તો કે પુટિંગ સ્ટાર્સ ઇન પોકેટ, એ જવાબ લખી દેવાનો નીચે। આપણે ખાલી લાઇનિંગ નહીં કરવાની, જવાબ પણ જે ઓપ્શન હોય એ નીચે લખી દેવાનો। સમજાઈ ગયું? એવી જ રીતના ઘણા બધા પ્રશ્નો હોઈ શકે, ઘણા બધા ઓપ્શન હોઈ શકે। બરાબર, જોઈએ આપણે દાખલા તરીકે અહીંયા હોય, લીલી ઇઝ અ ખાલી જગ્યા। બરાબર, તો અહીંયા કૌંસમાં લેમ્બ પણ છે અને ગોટ પણ છે। ઓકે, તો તમારે લીલી છે તો લીલી શું છે, તો તમારે જે જવાબ હોય તે લખી દેવાનો। બરાબર, એવી રીતના જોઈએ, લીલી શું હતું, લીલી ઇઝ અ, ચાલો કયો મને, ચાલો અહીંયા ઓપ્શન છે મુની ઇઝ અ ખાલી જગ્યા, અહીંયા છે ગર્લ અને અહીંયા છે કે, એવી જ રીતના અહીંયા ચુની ઇઝ અ ખાલી જગ્યા, અહીંયા છે ગર્લ અને કેટ।
बराबर। तो आ रीतना तमारे साचो ऑप्शन शोधीने लखवानो। ओके, हवे अहीं जोईए आपणे तो लीली इज अ, तो के लैम्ब छे के गॉट, तो के लीली इज अ लैम्ब। पछी मुनी इज अ गर्ल के कैट, तो के मुनी इज अ गर्ल। चुनी, चुनी इज अ कैट, बराबर। तमने खबर होवी जोईए खाली जग्या गेट्स अप अर्ली, सवारे वेलू कोण उठी जाय छे, तो के चुनी। तो अहीं चुनी जवाब लखी देवानो, बराबर। चुनी खाली जग्या अप मुनी, तो के चुनी छे ई वेक्स अप, मुनी ने उठाड़े छे, बराबर। तो आ रीतना प्रश्न होई सके। अहीं छे खाली जग्या वेट्स फॉर हर फ्रेंड एट द डोरस्टेप। अहीं बे ऑप्शन आप्या छे, मुनी अने चुन्नी, बराबर। तो वेट्स एटले राह જોવી, તેના મિત્રની ડોરસ્ટેપ, બાણાના પગથિયે કોણ રાહ જોવે છે, તો કે ચુની। કોણ રાહ જોવે છે? ચુની। તો અહીંયા જે બ્લેન્ક્સ હોય બરાબર ત્યાં ચુની લખી દેવાનું। તો આ રીતનો તમારો જે પ્રશ્ન હશે ક્વેશ્ચન 4 એ આ રીતનો હશે। ઓકે, તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે? તો તમારે હોમવર્કની અંદર મેં જે અત્યારે ક્વેશ્ચન 4 કરાવ્યો બોર્ડમાં, બરાબર, એ ક્વેશ્ચન 4 તમારે લખવાનો છે, બરાબર। જેમાં તમે રિવિઝન લખો છો, પેપર સ્ટાઇલ લખી છે, એની અંદર ક્વેશ્ચન 4 મેં જે કરાવ્યો આજે, એ ક્વેશ્ચન 4 તમારે લખવાનો છે। કયો? તો કે જે પ્રશ્નના જવાબ છે ને, યોગ્ય ઉત્તર પસંદ કરી પ્રશ્નોના જવાબ લખો, બરાબર। એમાં જે 11 સુધી જે લખાવ્યા એ તમારે લખવાના છે। ઓકે, તો ચાલો બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, ત્યાં સુધી બાય।